શામળાજી પાસે પોલીસ જવાન પર હુમલોના સમાચાર છે. અરવલ્લીના શામળાજી આરટીઓ પાસેનો આ બનાવ છે જ્યાં નાકાબંધી વખતે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ જવાનના પગે ઈજા થઈ છે આ હુમલામાં અને પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે એક બુટલેગરની અટકાયત કરી છે. તો અરવલ્લીના શામળાજી આરટીઓ પાસેનો આ બનાવ જ્યાં એક પોલીસ જવાન પર હુમલો થયો છે. નાકાબંધી વખતે પોલીસ પર હુમલો થતાં તેના પગના ભાગે ઈજા પહોંચતા જ પોલીસ જવાનને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અરવલ્લીના શામળાજી આરટીઓ પાસેનો આ બનાવ છે. એક બુટલેગરની આખા કેસમાં અટકાયત કરવામાં આવી છે. તો નાકાબંધી વખતે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. એક બુટલેગરની અટકાયત થઈ છે. પોલીસને હાલ તો સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમીર બલોચ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ફોનલાઈન પર. સમીર, જે પ્રકારે પોલીસ પર હુમલાની ઘટના બની છે આ શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પાસે, આખો મામલો શું હતો? ચોક્કસથી એ જ જણાવી દઉં કે ગત રાત્રે શામળાજી આરટીઓ પર પોલીસ દ્વારા પોલીસને બાતમી હતી, જેને લઈને પોલીસે જે નાકાબંધી કરી હતી દારૂની ગાડીને રોકવા. તે સમય દરમિયાન આજે દારૂ ભરેલી કાર આવી ચડતા પોલીસે ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે બેફામ બનેલા બુટલેગરે આ જે ગાડી છે તે પોલીસની ઉપર ચડાવી દીધી હતી અને જે પોલીસનો જે જવાન છે, જીતુભાઈ ડામોર નામનો જે જવાન છે, તેના પગમાં ફ્રેક્ચર થઈ ગયું, જેને તાત્કાલિક સારવાર અર્થે મોડાસાની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને સારવાર આપતા પોલીસના જે જવાન છે તેના પગે ફ્રેક્ચર થયું હતું. જો વાત કરવામાં આવે તો સંજીવની, અગાઉ પણ બુટલેગરો આ રીતે પોલીસ પર બેફામ રીતે ગાડી હંકારી ગાડી ચડાવી ચૂક્યા છે. અગાઉ એક પીએસઆઈ અર્જુનસિંહ વાળાનું જે આજે બુટલેગરની ટક્કરના કારણે મોત નીકળ્યું, બીજા એક અન્ય એક જમાદાર અવારનવાર બુટલેગરો દ્વારા પોલીસ ઉપર આ રીતે ગાડી ચડાવવાના બનાવમાં વધારો થયો છે. ક્યાંક ને ક્યાંક બુટલેગરો બેફામ બનાવ્યો તેવું દેખાઈ રહ્યું છે. સંજીવની, બિલકુલ સમીર, માહિતી માટે આપનો આભાર. તો બુટલેગરો બેફામ બન્યા છે, પોલીસનો પણ તેઓને ડર નથી અને સામે પોલીસ પર પણ હુમલો કરી રહ્યા છે અને તેવો જ એક બનાવ શામળાજીના આરટીઓ ચેકપોસ્ટ પાસે બન્યો છે. પોલીસને ઈજા પહોંચતા તેઓને હાલ તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર દિશામાં પોલીસ અત્યારે તપાસ પણ ચલાવી રહી છે.